નિષ્કુળાનંદ સ્વામીનું છે કાવ્ય, સાંભળ બેની હરિભજાની રીતડી, નિષ્કુળાનંદ સ્વામી. એમના બેન એ સાધુ થઈ ગયા પછી ત્યાં મળવા માટે મંદિરે આવ્યા અને કહેવાનું મોકલ્યું સ્વામીને કે બેન મળવા આવ્યા છે. એટલે આમણે જવાબ મોકલ્યો કે અમે સાધુ થઈ ગયા, હવે અમારે સગા અને વાહલા અને પરિવારને એવું ન હોય, અમારે તો હરિવર એક જ અમારો સંબંધ હોય. એટલે મહારાજને મળી અને પ્રાર્થના કરી કે મારે ભાઈને એકવાર જોવો છે, સાધુ થઈ ગયા પછી મળી નથી, તમે એને આજ્ઞા કરો કે મને મળે. એટલે મહારાજે સ્વામીને કહેવડાયું કે બેનનો બહુ આગ્રહ છે, એકવાર મળી લ્યો. મળ્યા તો નહીં પણ અંદરથી પત્ર લખ્યો. શું લખ્યું ખબર? સાંભળ બેની હરે રીજાની રીતડી, સાંભળ બેની હરે રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરો, સાધન સર્વે માન બગાડે પર વિશે, જેમ ભર્યું પય સાકર માય જે જો, સાંભળે ની હરિ દાસી થઈને રે રે દીન દયાળની, નીચી તેલ મળે તો માને ભાગ જો, ભવ બ્રહ્માદિક ને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, એ સાંભળ બેની હરિ રીજાની રીતડી. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નીત નવી, દાજિસમાં દેખી કે સન્માન જો, મુક્તાનંદ નો નાથ મગન થઈ સેવજો, તોરી જે રસિયો સુંદર વર જો, સાંભળ બેની હરે રીજાની રીતડી, સાંભળ બેની હરે રીજાની રીતડી. મોહનવરને માન સંગાથે વેર જો, ભગવાનને વેર કોની સાથે છે? કે તમારા મનમાં જે માન અભિમાન પેદા થાય છે એની સાથે વેર છે. અને સાધન સર્વે માન બગાડે પળ વિશે, એક પળની અંદર તમારા મન મસ્તિષ્કમાં માન પેદા થયું, હું પદ આવ્યું, એટલે જેટલા સાધન તમે ભક્તિ માર્ગની અંદર કરવા જવા માટે પ્રવૃત્ત કર્યા હતા એ બધાય સાધન સર્વે માન બગાડે, બધું બગડી જાય, બધું બગડે, માન બગાડે પળ વિશે, એક પળમાં, પળ વિશે. કેવી રીતે? તો કે જેમ ભળ્યું પય સાકરમાં, સાકર નાખીને દૂધનો ગ્લાસ મૂક્યો છે એમાં જેમ ભળ્યું પય સાકરમાં, અહી અહી કેતા સાપ, એ સાપ એના એનું ઝેરનું એક ટીપું એ દૂધમાં પડી જાય અને દૂધ છે એ બધું વિષ બની જાય, એમ માન છે એ મનુષ્યના જીવનમાં ભક્તિ માર્ગમાં મોટામાં મોટું બાધક છે. મુક્તાનંદ સ્વામી ભાઈ, મુક્તાનંદ સ્વામી એટલે વારંવાર એકની એક વાત કે અભિમાન મૂકો, સેવાનો સદગુણ પ્રાપ્ત કરો, બીજા કેટલાક ગુણોને કેળવો, હરિભજન કરો,
અને ધીરે ધીરે જળ કમળવત આ સંસારની અંદરથી નિવૃત્તિ લઈ અને પરમાત્માની, જો મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય જ એ છે કે પરમાત્માની પ્રાપ્તિ, એના માટે જ મનુષ્ય અવતાર છે, કોઈને યાદ નથી રહ્યું. મનુષ્ય અવતાર મળવાનું મોટામાં મોટું કારણ જ એ છે કે ઈશ્વરની પ્રાપ્તિ થાય. અને ઈશ્વર પ્રાપ્તિ માટે જેટલા સાધનો આપણે કરવાના છે એ સાધનો આપણાથી થતા નથી, ત્યાં જ આપણે માર ખાઈ જઈએ છીએ. અને પછી મેં જેમ આગળ કીધું એમ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન, આ સાધનોથી ચૂક્યા આપણે, આપણાથી રહી ગયું. પવિત્રતાને ધારણ કરવી હોય તો આ બધા જેટલી વાતો કીધી છે સત્સંગમાં, એનું મંથન કરી 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 અને એમાંથી સાર તત્વ કાઢી કાઢી અને આપણે આપણા જીવનમાં કેટલા સદગુણોને ડેવલપ કરી શકીએ છીએ. હું કથાની પૂર્ણાહુતિમાં હંમેશા કહું છું કે આવ્યા છો તો અહીંયા કંઈક મૂકીને જાજો અને કંઈક લઈને જાજો. મૂકવામાં શું છે? આપણા દુર્ગુણો હોય, આપણા સ્વભાવ હોય, જે કોઈને અપ્રિય થતા હોય એ મૂકવાનું છે, અને લઈને સારો બોધ, સારા ગુણો, સદગુણો એ લઈને જવાના છે. એટલે અત્યારે નથી કહેતો, છેલ્લા દિવસે કોઈને કાંઈ મૂકવાની ઈચ્છા થાય તો મને મળજો. મને બે ત્રણ કથામાં બે ત્રણ લોકો જે મળીને ગયા મને આનંદની વાત છે. એક ભાઈ મને કહેવા આવ્યા કે બાપજી, તમે જે કીધું ને કે અમારે દીકરાની વહુ છે એ લક્ષ્મી કહેવાય, તો હું તમને એટલું વચન આપીને જાઉં છું કે હવે દર દિવાળીએ હું અમારે એ જે દીકરાની વહુ છે ને એનું પૂજન કરીશું. મોટી વાત છે, હવે અમે લક્ષ્મી પૂજન નહીં કરીએ, આ દીકરીનું પૂજન કરીશું. એવું મને કહી ગયા. મેં કહ્યું ભગવાન તમને સુખી રાખે.